तेरे बिन हो जीना वो दिन कभी ना आए तेरे जैसा यार कहा दोस्ती विषय नो आ गीत एटले के मित्रता विषय ना आ गीत मित्रता विषय घणो बधु कही जता होय छे आवी ज एक मित्रनी यादगार याद जेतपुरमां आजे पण जीवंत बने छे फिल्मी वार्ताथी ओछी ना उतरती आ वात छे जेतपुरमां रहेता चंदुभाई મકવાણા અને તેના દિલો જાન મિત્ર વિશાલભાઈ અપુ જોગરાણાની મિત્રતા માટે કહેવત છે કે મિત્ર હોય તો ઢાલ સરીખો હોય દુઃખમાં હંમેશા સાથ આપે કૃષ્ણ અને સુદામાની મિત્રતાને ઇતિહાસમાં આજે પણ યાદ કરવામાં આવે છે આવી જ એક મિત્રતા છે જેતપુરના મિત્રની એક મિત્રએ આ દુનિયામાંથી વિદાય લીધી અને બીજો મિત્ર એને આજે ભગવાનની જેમ પૂજે છે થોડી અજીબ લાગતી એક રોજિંદી ક્રિયા બને છે જેતપુરના સ્મશાનમાં જેતપુરની સોનાપુરીમાં રોજ ચંદુભાઈ નામના વ્યક્તિ એક મૂર્તિ સામે ઊભા રહે છે હાર પહેરાવે છે હાથ જોડે છે અને પછી થોડી વાતો કરે છે ચંદુભાઈ જે મૂર્તિની પૂજા કરતા દેખાય છે તે કોઈ ભગવાન નથી કે માતાજી નથી પરંતુ તે છે તેના દિલનો જાન મિત્ર વિશાલ હુલામણું નામ અપ્પુ છે જે વર્ષ 2002માં મૃત્યુ પામ્યો હતો વાત છે ભાવનગરમાં એક જ દિવસે જન્મેલા બે લોકોની એક ચંદુલાલ મકવાણા અને બીજો વિશાલ જોગરાણા જેનું હુલામણું નામ છે અપ્પુ બંને મિત્રની મિત્રતાની જો વાત કરીએ તો બંને મિત્રનો જન્મ એક જ દિવસે થયો હતો તારીખ છે 29/12/1981 અને એ છે બંનેનો જન્મદિવસ બંનેની મિત્રતાની શરૂઆતની કોઈ ચોક્કસ અને ખાસ હતી નાના હતા ત્યારે ચડ્ડી મિત્ર બનેલા અને પછી તો એકબીજાના પડછાયાની જેમ સાથે રહેવા લાગ્યા 24 કલાક સાથે રહેતા આ બંનેની મિત્રતાને જાણે કોઈનું ગ્રહણ લાગ્યું હોય તેમ અચાનક જ વિશાલે અપુ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી સમય હતો વર્ષ 2002નો વિશાલ એ દિવસે એકલો બગદાણા બાપા સીતારામના દર્શન માટે ગયો અને રસ્તામાં જ ગમખવાર અકસ્માતનો ભોગ બન્યો અને મૃત્યુ પામ્યો ત્યારે પોતાના મિત્રના અવસાનથી વ્યથિત થયેલા ચંદુભાઈને હવે પોતાનું શહેર ભાવનગર જાણે કે સુમસામ લાગતું હોય જાણે કે આ શહેર સાથે તમામ જાતના સંબંધો પોતાના મિત્રના મૃત્યુ સાથે મૃત્યુ પામ્યા હોય આ શોખથી વ્યથિત ચંદુલાલ ભાવનગર આવીને જેતપુરમાં વસવાટ કર્યો શહેર બદલવા છતાં પણ તેને તેનો મિત્ર તેની સાથે હોય તેવો ભાસ છે દરેક કામમાં તેનો મિત્ર તેના દરેક કામમાં સાથે જ હોય તેવું તેમને લાગે છે જે તેના કામથી શક્ય ના હોય તેના દિવંગત મિત્રના પ્રભાવથી થતું હોય તેવું બનવા લાગ્યું પોતાના દિવંગત મિત્રને કાયમ પોતાના દિલ અને સમાજમાં જીવંત રાખવા માટે ચંદુભાઈ પોતાના ધંધાને તેના મિત્રના નામ અપ્પુથી ચલાવે છે સાથે સાથે દિવંગત મિત્ર અપ્પુના નામથી તેના મકાનનું નામ ધંધાનું નામ તમામ જગ્યાએ અપ્પુનું નામ છોડી દીધું છે હજુ પણ ચંદુભાઈને લાગ્યું કે અપ્પુ યાદ કાયમ રહે તે માટે કંઈક કરવું જોઈએ તેના મનમાં વિચાર આવતા તેઓએ વિશાલ એટલે કે અપ્પુનું મૂર્તિ જેતપુરના સ્મશાનના પરિસરમાં મૂકી અને કાયમ માટે તેને જીવંત બનાવી દીધો હવે રોજ ચંદુભાઈ સવાર પડે ઘરેથી સીધા સ્મશાને પહોંચે અને પોતાના મિત્રની મૂર્તિ પાસે જાય હાર પહેરાવે સુખ દુઃખની વાતો કરે ચંદુભાઈ માટે તો રોજ ફ્રેન્ડશિપ દિવસ રોજ પોતાના દિવંગત મિત્રને મળે અને જાણે કે તે સાક્ષાત હોય તેમ વાતો કરે કદાચ અહીં તેની મિત્રની વાતો માટે શબ્દ ટૂંકા પડે બસ એટલું જ કહી શકાય કે બંને મિત્રોને આજના દિવસે નહીં પણ હર હંમેશા માટે હેપી ફ્રેન્ડશિપ ડે આજના કળિયુગમાં મતલબ જ મિત્રતા ત્યારે બીજી તરફ ચંદુભાઈની તેના મિત્ર માટેની આ આસ્થા અને તેની મિત્રતા જોઈને કેટલાક લોકોને ઈર્ષ્યા થાય તે ચોક્કસ છે આજના આ ફ્રેન્ડશિપ દિવસ નિમિત્તે દરેક મિત્રોને ચંદુભાઈ જેવો મિત્ર મળે તેવી શુભેચ્છાઓ તમારું નામ મારું નામ પિન્ટુભાઈ જાદવ છે આજે ફ્રેન્ડશિપ ડે છે તો અમે અપુભાઈને ફ્રેન્ડશિપ ડે બેલ્ટ બાંધવાયા છીએ જે ચંદુભાઈ અને અપુભાઈની મિત્રતા હતી એમની મિત્રતાને જીવંત રાખવા માટે દર વર્ષે અમે ફ્રેન્ડશિપ ડે ઉજવીએ છીએ અને સ્મશાનમાં આવી અપુભાઈને ફ્રેન્ડશિપ ડે બેલ્ટ બાંધવી છીએ ચંદુભાઈ અને અપુભાઈની મિત્રતા કોની સાથે સરખાવી શકાય કૃષ્ણ અને સુદામા જેવી મિત્રતા છે કે જે ભલે ભગવાન કૃષ્ણ સોનાની દ્વારકા નગરીનો રાજા હતો છતાં પણ એના ગરીબ મિત્ર નહોતો ભૂલ્યો એવી રીતે ચંદુભાઈ અને અપુભાઈ છે કે બંને જોકે નાનેથી સાથે જ રહેતા હતા પણ ક્યાંક એવો દિવસ આવ્યો જ્યારે અપુભાઈ બગદાણા જતા હતા ત્યારે એમનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું પણ તોય ચંદુભાઈએ ક્યાંક ને ક્યાંક એમને જીવંત રાખવા માટે એમની અંદર તો છે જ એમને આસ્થા છે જ પણ તોય છતાં એમને અહીંયા એમનું સ્ટેચ્યુ બેસાડી રોજ સવારે સ્મશાને આવી સવારે કામ ધંધો ચાલુ કરતા પહેલાં અહીંયા અપુભાઈને દીવાબત્તીને એવું એમને ફુલાર કરીને પછી એમને યાદ કરીને પછી ગમે કામની શરૂઆત કરે છે અમે ને અપુભાઈ બે દોસ્તાર હતા ને ભાવનગરમાં અમારે બે મિત્ર તરીકે બહુ સારું હતું ને અમારા ભાઈના જન્મ 1 તારીખે થયા છે અમારા અપુભાઈના
પણ કુદરતને કરવું, બગદાના જતા અપુભાઈનું એક્સિડન્ટ થઈ ગયું ને અપુભાઈ હેરાઈ ગયા. મને ભાવનગર ગમતું નહીં હતું. 2006માં હું જેતપુર આવ્યો. 2006ની અંદર જેતપુર આવીને હું એકવાર અમારી બાજુમાં મરણ થઈ ગયું. શમશાન આવ્યો જેતપુરના. શમશાને મેં જોયું તો ભગવાનની બધી મૂર્તિ હતી. તો મેં એમ થયું મારે દોસ્તારની મૂર્તિ મેકવી છે. મેં અપુભાઈની આ મૂર્તિ મેકી ને મૂર્તિ મેકીને કાયમ હવામાં ઉઠીને દીવાબત્તી કરવા આવું. મને ખરેખર બહુ સુખ છે. શું કહેશો મિત્રતાને લઈને? મિત્ર તરીકે તો આવી મિત્ર તરીકે તો અમે જો ફૂલ મિત્ર તરીકે નિભાવી છે ને હજી નિભાવી છે. આવી છે અપુ બાંધકામ અમારું છે. અપુ ફર્નિચર, અપુ નામના બધા પોટા આ તે બધું અમારે અપુ નામના. અપુ સમૂહનગર અમે કરવી. જેતપુરમાં અમે અપુભાઈના માનવાના અમારા દોસ્તારો બધા છે. એ બધા પગે લાગુ આવે છે ને એ બધા બહુ માને છે. અને હમણાં ખરેખર બહુ આનંદ છે જેતપુરમાં. આજે ફ્રેન્ડશીપ ડે છે ને એમની ઉજવણી આજ જેતપુરમાં ફેન્સિંગ ડે છે. તો અમે સવારમાં 8 વાગ્યાનું બધાને કીધું સાડા 8ના આવી ગયા છે. દીવાબત્તી કરા, અપુભાઈને હાર ચડાવ્યો છે. ફેન્સિંગ ડે માંડ્યો, કેક કાપી, બધા મિત્ર સર્કલ આવ્યા છે. ને મિત્ર સર્કલ અમારું બહુ સારું છે તારે અપુગુ. સુરેશ ભાલિયા, S9 ન્યૂઝ, જેતપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.